जूनागढ़ जिल्लामां GCERT अने जिल्ला शिक्षण तालीम भवन मार्गदर्शित तालुका BRC भवन आयोजित माणावदर तालुकानी सारंग पीपळी प्राथमिक शाळा खाते तालुका कक्षानुं गणित विज्ञान अने पर्यावरण 2023नुं 2 दिवसीय प्रदर्शन योजवामां आव्युं हतुं, जेमां तालुकामांथी विविध प्राथमिक शाळाओमांथी बाळकोए पोतानी कृतिओ रजू करी हती। आ उपरांत तालुकानी विविध शाळाओमांथी बाळकोए आ प्रदर्शनની मुलाकात लीधी हती। બાળકોની અવનવી કૃતિઓ નિહાળીને તમામ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ વિવિધ દાતાઓ તરફથી તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઊંચી ભૌતિક સગવડતાઓ વચ્ચે સારંગ પીપળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ, SMC સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામજનોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તો બધાએ સાથે મળી આયોજનમાં ખૂબ જ ભાગીદારી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। માણાવદર તાલુકાના BRC કોઓર્ડિનેટર હું ભાતુ વિરેન્દ્ર પરબતભાઈ। અમારે તારીખ 11/10/2023 અને 12/10/2023ના રોજ GCERT અને તાલીમ ભવન જૂનાગઢ પ્રેરિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023નું આયોજન સાળંગ પીપળી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું, જેમાં માણાવદર તાલુકાની અલગ અલગ 40 પ્રાથમિક શાળાઓમાંથી કૃતિદીઠ 2 બાળકો લેખે 40 કૃતિઓનું આગમન થયું, જેને બધા બાળકોમાં અલગ અલગ કૃતિમાં ઉત્સાહ પણ જોવા મળ્યો, જેમાં અત્યારે સમાજની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ જોઈ તે પ્રમાણે માર્ગદર્શક શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડી અને બાળકોને કૃતિ તૈયાર કરાવી, જેમાં પાજોત પેસેન્ટર શાળા, સાળંગ પીપળી પ્રાથમિક શાળા, ખડિયા પ્રાથમિક શાળાની અદ્ભુત કૃતિઓ જોવા મળી અને 80-80 બાળકોને ઇનામનું વિતરણ કર્યું અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા, અને બાકી પ્રદર્શન નિહાળવા માટે માણાવદર તાલુકાની ખાનગી અમુક શાળા અને પ્રાથમિક શાળાઓમાંથી અંદાજે 1000 બાળકો જેટલાએ પ્રદર્શન નિહાળ્યું અને તે બાળકોને પણ બિસ્કિટ સ્વરૂપે નાસ્તો આપી અને આજે 12 તારીખે 4 કલાકે આ પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું છે। હું પુનિતભાઈ સૌસાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ડેલિગેટ તરીકે 11 અને 12 તારીખના રોજ માણાવદર તાલુકા ના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સારંગ પીપળી મુકામે યોજવામાં આવેલ હતું, તેમાં મુખ્ય મહેમાન તરીકે મેં હાજરી આપી ત્યારે જે આખા તાલુકામાંથી 40 જેટલી શાળાઓના બાળકો એ આ કૃતિ લઈ અને આમાં ભાગ લીધો હતો, ત્યારબાદ 1000થી વધારે વિદ્યાર્થી ત્યાં ત્વરિત રીતે જોવા આવેલ હતા અને તેની સાથે શિક્ષકો પણ હતા અને યુવા શિક્ષકો જે અમારા તાલુકાના કર્મનિષ્ઠ કામ કરે છે તેવા શિક્ષકોએ આ આયોજન સફળ બનાવ્યું। ગામ લોકોને ચા પાણી, નાસ્તો, જોવા આવેલ બાળકોને બિસ્કિટ, આવી રીતે આયોજન મેં મારી રીતે નિહાળેલ હતું, બહુ સરસ આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ જો વધારે વિગતવાર વાત કરીએ તો પાજોદ, સારંગ પીપળી અને ખડિયા જે કૃતિ અદ્ભુત હતી તેને નિહાળવા માટે ઘણી સંખ્યામાં લોકો આવતા હતા અને બહુ સરસ કૃતિ બનાવી હતી, તે શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ। અસ્તુ જિગ્નેશ પટેલ સાથે CN24 ન્યૂઝ માણાવદર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।